કોઈ પણ જીવ આ જતો જાય ફળમાં શું મળે એને? કોઈ પણ ગુણ જીવ આચરતો જાય એના ફળમાં એને શું મળે? ઉદાર માણસ હોય તો એના ફળમાં શું મળે? ગંભીર માણસ હોય તો એના ફળમાં એને શું મળે? બોલો, એક એવી મર્યાદા છે કે જે ગુણો આચરે છે એને બધા ગુણો મળે, જે દોષ આચરે છે એને બધા દોષ મળે છે. એટલે ગુણોની દ્રષ્ટિ જેની નથી એ કાયમ માટે દુઃખી છે. ગુણોની દ્રષ્ટિ જેની છે એ ગુણો આચરે તો પુણ્ય મળે, કે ગુણોની ઈચ્છા કરે તો પુણ્ય મળે, કે બીજાના ગુણો જોઈને આનંદ પામે તો પુણ્ય મળે, પુણ્ય સારાથી મળે, ગુણો સાણાથી મળે. કે છે કે જેની ગુણની ઈચ્છા થાય ત્યારથી ગુણની શરૂઆત થાય, ગુણ દેખાતો થાય ત્યારથી ગુણની એક શરૂઆત થાય. શું નાનું છોકરીએ કોઈ વસ્તુ જોતો હોય છે, મોટો માણસે જોતો હોય છે, શું બેવા ફેર પડે છે? નાનું છોકરું વસ્તુ જુએ છે એટલું એની શું કોમ શું ફળ છે, વસ્તુનું શું કાર્ય છે એ કંઈ સમજતો નથી. ત્યારે મોટો માણસ અને એ વસ્તુનો જાણકાર માણસ એ વસ્તુને જુએ છે, એની મહત્ત્વતા જુએ છે. એવી રીતે આપણે જ્યારે ગુણની મહત્ત્વતા જોઈએ ત્યારે એ ગુણ જોયો કહેવાય. તો ગુણ કોણામાં હોય? જીવમાં. તો જે જીવ સારા આચાર પાળે છે, જે જીવ સારી રીતે બોલે છે, ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.